1975 સોતેરના સમયગાળામાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી વન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી અને એ વન વિકાસ નિગમ લિમિટેડની જે સ્થાપના કરી એનો માત્ર ને માત્ર ઉદ્દેશ છે કે આદિવાસીઓ જંગલમાં કાં તો જંગલની આસપાસ કાં તો જંગલ સાથેનો સીધો નાતો હોય અને જે ગૌણ વન પેદાશ આદિવાસી લોકો જંગલમાંથી સંગ્રહ કરીને લાવે અને નિગમને વેચે અને નિગમે એમના MSPના ભાવ પ્રમાણે ગૌણ વન પેદાશની અંદર ખાટી આંબલી હોય, ઢોળિયા હોય, મોવડા હોય, લાક હોય, ગુંદર હોય કે ચારોલની ચારોલી હોય આ વસ્તુ નિગમને વેચે અને નિગમે એમને MSPના ભાવ પ્રમાણે ખરીદી કરે. બરાબર, આ એનો મૂળ ઉદ્દેશ હતો નિગમનો. ત્યાર પછી મને જાણવા મળેલ કે નિગમની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર કૌભાંડ છે એ વાત મને જાણવા મળી અને જાણવા મળતાની સાથે અને એના જડ કે મૂળ સુધી પહોંચવા માટે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 માહિતી અધિકાર અધિનિયમ હેઠળ હું માહિતી માંગેલ નિગમ દ્વારા. તો નિગમમાં કેટલીક માહિતી મને છોટાદીપુર નિગમ દ્વારા માહિતી મળી, કેટલીક માહિતી મને આપવામાં નથી આવી, તો હું અપીલમાં જઈને માહિતી લીધી અને માહિતી મને મળ્યા પછી જમીની લેવલ પર અને જે છોટાદીપુર ડિવિઝનના મોસ્ટોપલી જે ગોડાઉનો આવેલા છે, જેમ કે કવાંટ ગોડાઉન છે, છોટાદીપુર ગોડાઉન છે, જેતપુર પાવી ગોડાઉન છે, પછી આ બાજુનું દેવાડ ગોડાઉન છે, એ ગોડાઉનની આસપાસના જેટલા પણ ગૌણ વન પેદાશ જે માહિતી પ્રમાણે લાભાર્થીઓના નામ મળેલ એની ક્રોસ વેરિફિકેશન કરતાં મને માહિતી એવી મળી કે નિગમની અંદર કોઈ પણ પ્રકારનું ગૌણ વન પેદાશ નિગમને વેચેલું નથી એવું લાભાર્થીઓ દ્વારા મને જાણવા મળેલ છે. અને એ સાચાર્થમાં આ સરકારી રેકોર્ડની અંદર નિગમે ગૌણ વન પેદાશ ખરીદી બતાવવામાં આવેલી છે, પણ એ ગૌણ વન પેદાશ નિગમમાં વેચેલી નથી અને એમના પૈસા ચૂકવેલા છે. તો એમને પૂછપરછ કરતા એ લોકો કહેશે કે અમે ગૌણ વન પેદાશ વેચી નથી, અમને પૈસા મળેલ નથી. તો કેટલાકને કેશ દ્વારા ચૂકવેલ છે અને કેટલાકને ચેક દ્વારા ચૂકવેલ છે. તો એમને સામે ચાલીને હું પ્રશ્ન કર્યો કે ભાઈ તમને ચેક દ્વારા તમારા અંગૂઠા કે સાઇનનું નિશાન લઈને તમને ચેક દ્વારા પેમેન્ટ કરેલું છે, પરંતુ એ લોકો કહે છે અમને પેમેન્ટ આવ્યું ત્યારે અમને ખબર પડે કે અમારા નામનું ગૌણ વન પેદાશ નિગમમાં વેચાયેલ અને એ ચેક એકાઉન્ટમાં નાખી અમારી જોડે ફરી પૈસા નિગમના કર્મચારીઓ મારફતે રિકવર કરી લેવામાં આવેલ છે. આ મને લાભાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે. સાથે સાથે ટીમરૂપાનની અંદર જે એનો રેકોર્ડ લખવા માટે ફળક્લારક તરીકે નિગમ દ્વારા એની નિમણૂક કરવામાં આવે અને નિગમ દ્વારા એની ફળક્લારક તરીકે નિમણૂક કરે એમાં એમની પણ તપાસ કરતા એ લોકો કહે છે કે અમે ફળક્લારક તરીકે નિગમમાં અમારી જાણ બહાર છે, ફળક્લારક તરીકે અમે કોઈ રેકોર્ડ લખેલો નથી અને જ્યારે અમને એમ અમારું મહેનતાણું કે કિંમત ચૂકવવામાં આવે છે ત્યારે અમને સાચી ખબર પડે કે અમે ફળક્લારક તરીકે નિગમમાં અમારી નિમણૂક છે અને એમને પણ એમનું મહેનતાણું કે કિંમત ચૂકવે તો ચેક મારફતે ચૂકવવામાં આવે, એમને પણ એમના એકાઉન્ટમાં નાખીને એ પૈસા ફરી એમના નિગમના કર્મચારીઓ મારફતે લઈ લેવામાં આવે છે. બરાબર, આ પ્રકારનું. અને બીજી વાત કે જે ટીમરૂપાનનું રેકોર્ડ કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી નાખવા માટે 45 રૂપિયા જે આપવામાં આવે છે એ કોઈ એજન્સી કાં તો પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને આપવામાં આવે છે, એ પણ કોઈ પણ પ્રકારની ડેટા એન્ટ્રી નાખેલી નથી અને એ પૈસા પણ પૂરેપૂરા ઓન પેપર લઈ લેવામાં આવેલ છે, મારી તપાસમાં મળેલ છે. આ સાચી હકીકત છે. અને જે તે સમય 2021-22 દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ થયેલું તે વખતેના સબ ડિવિઝનલ મેનેજર તરીકે KP પટેલ સાહેબ હતા. એ KP પટેલ સાહેબ ગોધરાની બાજુનું એક એરંડી ગામના મૂળ રહેવાસી છે, એમનો સંપર્ક સાંતા. KP પટેલ સાહેબે મને જણાવેલ છે કે 2021-22 હું સબ ડિવિઝનલ મેનેજર તરીકે હું ત્યાં હતો, પણ આ જે કંઈક ગેરરીતિ થઈ એ ગેરરીતિમાં હું મારી જાણ બહાર છે અને એની તપાસ થાય તો તપાસમાં હું પૂરેપૂરી તપાસ કરવામાં હું સહકાર આપવા તૈયાર છું અને જે કંઈ ગુનો કર્યો હોય એના પર કાયદા કઈ રીતના એક્શન લેવાવી જોઈએ એમાં હું સહમત છું પૂરેપૂરો, આવું મને જાણવા મળેલ છે. વાત રહી બીજી, આ જે કંઈક ક્રોસ વેરિફિકેશન કરતા વડોદરા ગુજરાત રાજ્યની હેડ ઓફિસ આવેલી છે, એના MD, જોઈન્ટ MD અને FC અને કંપની સચિવ અને MSP હેડ, એમને અહીંની જે હકીકત છે એ મેં એમને લખાણ દ્વારા લેટર દ્વારા જાણ કરેલી, પણ આજ દિન સુધી એની કોઈ ઇન્ક્વાયરી કરવામાં નથી આવેલી કે મને પણ સંપર્ક સાંધેલ નથી. તો છોટાદીપુર સબ ડિવિઝનલના હાલના જે મેનેજર છે જી ગોહિલ નામના સાહેબ, એને ખરેખર આ લોકો સાચા અર્થમાં સાવરે છે એ વાત મને લાગી રહ્યું છે અને આ કેસને ભીનું સંકેલવાની ફિરાકમાં છે. હેડ ઓફિસની અંદર જે રકમ હોય છે એ પૈસા જે ચૂકવાયા છે એની અંદર લાભાર્થીઓનો તમે સંપર્ક કર્યો હતો અને લાભાર્થીઓ તરફથી તમને શું જવાબ મળ્યો? લાભાર્થીઓને જે ચેક મારફતે જે પૈસો ચૂકવવામાં આવ્યો એમાં લાભાર્થીઓનો સંપર્ક સાંતા લાભાર્થીઓ કીધેલ છે કે અમે અમારા એકાઉન્ટમાં ચેક નાખી પૈસા એમના કર્મચારી મારફતે ફરી લઈ લેવામાં આવેલ છે. 1000 રૂપિયાની રકમ જે ચેક વગર, હા, એ લાભાર્થીઓનો સંપર્ક કર્યો તમે? હા, એમનો પણ હું સંપર્ક કર્યો
ત્યારે એ લોકો કહે છે કે અમે આ વસ્તુ નિગમને કોઈ ગૌણ વન પેદાશ વેચેલું નથી, અમને કોઈ પૈસો મળેલો નથી અને અમારા નામની ખોટી સાઇન અંગૂઠાનું નિશાન કરી આ રેકોર્ડમાં ખોટા નામ લખી પૈસા લઈ લેવામાં આવે છે. હા, એવા લાભાર્થીઓના મારે કવાંટ તાલુકાના ગોડાઉનની અંદર મોસ્ટ ઓફલી લાભાર્થીઓના નામ છે મારી સાથે. અને આ જે આખી સિસ્ટમ ચાલે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અંદરમાં ચાલે છે, આ જે ગૌણ પેદાશો ખરીદવાની, તો તમે કોઈ જગ્યાએ આની જાણ કરી કે લેખિતમાં અને કોઈ નેતાઓની સંડોવણી કરી? ખાસ કરીને આ જે રાજ્ય સરકારના અંડર કંટ્રોલ હેઠળ ચાલતી આ વન વિકાસ નિગમ લિમિટેડ છે, એમાં રાજ્ય સરકારનું પણ કેટલું ભંડોળ હોય છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ટ્રાઇફેડનું પણ ભંડોળ હોય છે, બરાબર. તો આના બાબતમાં જે ગુજરાત રાજ્યની વન વિકાસ નિગમ લિમિટેડના જે હેડ છે, જેને ડાયરેક્ટર કહેવામાં આવે છે, એમને હું લેખિત દ્વારા ટોટલ આ હકીકત મેં જણાવેલ છે આજથી 20 દિવસ પહેલાં, પણ આ દિન સુધી એ લોકો કોઈ પણ પ્રકારની એક્શન લીધી નથી, નથી મારો ફરિયાદી તરીકે સંપર્ક સાંધવામાં. નેતાઓની સંડોવણી તો મને બહાર કંઈ જણાતી નથી, પરંતુ આશરે મને લાગે ત્યાં સુધી 5-6 કરોડ રૂપિયાનું કૌભાંડ છે 2017 થી લઈને 23 સુધીમાં. કઈ કઈ પેદાશોની ખરીદી? ખાસ ખાટી આંબલી છે, ડોડિયા છે અને મવડાના ફૂલ છે અને ટીમરુ પાન છે, લાખ છે, ગુંદર છે, આ વસ્તુ ગૌણ વન પેદાશમાં ખરીદી બતાવો. તમે ગોડાઉન મેનેજરનો પણ સંપર્ક કર્યો તો તેમના તરફથી શું નિવેદન મળ્યું? મેં ગોડાઉનના જે વોચમેનો છે, વોચમેનો દ્વારા પૂછપરછ કરતા વોચમેનો કીધું છે આ રેકોર્ડ અમારા હાથે લખાવેલો છે, આ રેકોર્ડ અમે જ લખેલો છે અને ગોહિલ સાહેબે અમને લાભાર્થીઓના નામ આપેલા અને અમારું કામ ખરેખર ગોડાઉનની સુરક્ષાનું કામ છે, પરંતુ અમને પ્રેશર કરીને આ રેકોર્ડ લખાવવામાં આવેલો, આ બિલકુલ રેકોર્ડ ખોટો છે, જે લોકો મને સ્ટેટમેન્ટ આપેલ છે. કમસે કમ મારી જોડે લાભાર્થીઓ 350-400 લાભાર્થીઓનું હું ક્રોસ વેરિફિકેશન કરી ચૂકેલ છે, જેના મારી જોડે સ્ટેટમેન્ટો છે વિડીયોગ્રાફી દ્વારા. લાભાર્થીઓએ મને ચોખ્ખું કીધું છે કે ભાઈ અમે આ ગૌણ વન પેદાશ વેચેલી નથી, આ ખોટા રેકોર્ડમાં અમારા નામ લખેલા છે અને અમને કોઈ પણ પ્રકારનું આવું ચૂકવણું કરેલું નથી અને અમારા નામના અમે કેટલાક લાભાર્થીઓ સાઇન કરે છે તો તેમના અંગૂઠા પાડેલા છે, કેટલાક અંગૂઠા પાડે તો તેમની સાઇન કરેલી છે, એટલે બોગસ સાઇનને અંગૂઠા પણ પાડીને પૈસા લઈ લીધા. બીજી વાત એ છે કે કોઈ મરેલા વ્યક્તિના નામે પેમેન્ટ ઉઠેલું છે કે પછી કોઈ નોકરી કરતા? હા, એવા પણ 2-4 વ્યક્તિ છે અને જે એક એક જગ્યામાં 2 હોદ્દા પણ ધરાવે છે, જે સુપરવાઇઝર તરીકે પણ નિગમમાં કામ કરે છે અને આઉટસોર્સિંગ તરીકે પણ કામ કરે છે, એક વ્યક્તિને 2 હોદ્દા પર પણ રાખવામાં આવેલા છે. નહીં, જે લાભાર્થી છે ગૌણ પેદાશ વેચનાર, એમાં કોઈ મૃત વ્યક્તિના નામે કદાચ ચારેક ગોડાઉનની અંદર ઘણા બધા લાભાર્થીઓ છે, જે મેં તપાસ કરતા મને કંઈ જાણવા મળેલ એવું મને કોઈ એકાદ એકેય વ્યક્તિ જાણવા મળ્યું નથી કે મરેલ વ્યક્તિના નામે પેમેન્ટ ઉઠાવ્યું. ઓકે, તો તપાસ કરે અને ડીપમાં તપાસ કરે અને કડકાઈથી તપાસ કરે અને જે કંઈ ગુનેગાર છે એના સુધી આની તપાસ થાય અને એને પનિશમેન્ટ થવું જોઈએ અને જે ઇન્કમ કરતાં આવક વધારે છે એની સંપત્તિ જપ્તે થાય અને એના પર FIR થાય. ના, આ તમે અરજી કરી છે, માંગણી કરી છે સરકારથી, વન વિકાસ નિગમથી, પણ તમે લીગલ ફાઇટ કરવા છે કંઈ? બિલકુલ બિલકુલ, હું કાયદાકીય કોર્ટ સુધી પણ જવાનો છું. બિલકુલ, એના પર હું FIR કરાવીશ, કાં તો કોર્ટમાં લોયર દ્વારા હું કોર્ટનો સહારે હું FIR કરીશ. હા, PIL પણ કરીશ. ઓહ, કદાચ કરી શકે, કદાચ થઈ શકે, છટકબારી કરી શકે, પણ લાભાર્થીઓ એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 5 વ્યક્તિ કહેવાથી નહીં, પણ બધા જ લાભાર્થીઓ જો બોલે તો કદાચ એ તપાસનો વિષય બની શકે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.